જેણે ભક્તિભાવની જ્વાળા પોતાનામાં જગાવી છે. તમે અહીં પૃથ્વીના એક ટુકડા સ્વરૂપે નહીં રહો, પણ તમે અહીં શિવના એક અંગ સ્વરૂપે રહેશો, એક ભાગ સ્વરૂપે. શિવાંગ એટલે શિવનો એક અંગ બનવો, એક ભાગ. તમે એમ પણ શિવનો જ એક અંગ છો, પણ તમે તે જોડાણથી સભાન થયા વગર જીવી રહ્યા છો. તો આ આખી પ્રક્રિયા જે 42 દિવસ સુધી ચાલે છે તે એટલા માટે સ્થાપવામાં આવી છે જેથી તમે આ આખી પ્રક્રિયામાંથી પસાર થાઓ, તે અનુભવ સુધી આવો, તમારા જીવનમાં એ સિદ્ધ કરો કે તમે ખરેખર શિવના એક અંગ છો. જો આપણે જીવનના આ પરિમાણથી જોડાઈ જઈએ તો આરોગ્ય, સુખાકારી, સમૃદ્ધિ, સૌથી વધારે તો આનંદથી જીવવું એ કુદરતી પ્રક્રિયા બની જશે. શિવાંગ પ્રક્રિયા એ મારા માટે તદ્દન બદલાવની પ્રક્રિયા રહી છે, જે મારી અંદર રહેલી તાકાતને બહાર લાવી રહી છે. તમારે શિવ નમસ્કાર કરવા જ જોઈએ. ભૌતિક કોઈ રીતે બદલાઈ રહ્યું છે, કંઈક માનસિક પ્રગટ થઈ રહ્યું છે. હું તે કરું પછી કંઈક ભાવનાત્મક સ્તરે સ્થિર થઈ રહ્યું છે અને કંઈક ઉર્જા સ્તર પર. શિવ નમસ્કાર સાથે દરરોજ આ બધું જ થાય છે. મને ખબર ન હતી કે હું આ કરી શકીશ, કે હું 7મી ટેકરી ચડી શકીશ. આ એક અદ્ભુત અનુભવ છે. આંસુ નીકળવા લાગ્યા અને એ બધું ખરેખર જબરદસ્ત હતું. એણે બધું જ બદલી દીધું અને એણે મને પણ પૂરેપૂરો બદલી દીધો. આવી વસ્તુને અમારા માટે ઉપલબ્ધ કરવા બદલ સદ્ગુરુનો આભાર. એકવાર તમે પોતાની અંદર જ્વલંત રહેવાનું શીખી જાઓ, એવી તીવ્રતાથી જે કોઈ ભૌતિક પદાર્થ પેદા ના કરી શકે, પછી ભૌતિકતા તે વ્યક્તિને રોકી ના શકે, તે વ્યક્તિ ચોક્કસપણે અંતિમ મુક્તિની સાચી દિશામાં આગળ વધી રહ્યો છે. આ મારી ઈચ્છા અને આશીર્વાદ છે કે તમે હંમેશા એક તીવ્ર જીવન બની રહો, સંપૂર્ણ જીવ. શિવાંગ એટલે આ જ, કે તમે એક તીવ્ર જીવન હોવ.